ધોરણ છ સ્વાધ્યાય પોથી યુનિટ ચાર ક્વેશ્ચન નંબર થ્રી રીડ ધ પોયમ અને આન્સર ધ ક્વેશ્ચન. વોટ વિલ યુ હેવ? તમારે શું જોઈએ છે? અ બોલ ઓર અ કેક? એક બોલ દડો જોઈએ છે કે કેક જોઈએ છે? અ કેક ઇઝ સો નાઇસ. કેક કેવી છે? બહુ જ સરસ છે. યસ, ધેટ ઇઝ વોટ આઈ વિલ ટેક. એટલા માટે હું તે લઈશ. વોટ વિલ યુ હેવ? તમારે શું જોઈએ છે? અ કેક ઓર અ કેટ? તમારે કેક જોઈએ છે કે અ કેટ? એટલે કે એક બિલાડી જોઈએ છે. અ કેટ ઇઝ સોફ્ટ. કેટ કેવી છે? એકદમ સોફ્ટ છે, સુવાળી છે. આઈ થિંક આઈ વિલ ટેક ધેટ. એટલા માટે શું લઈશ? એટલા માટે હું કેક નહીં લઉં પણ કેટ લઈશ. વોટ વિલ યુ હેવ? તમારે શું જોઈએ છે? અ કેટ ઓર અ રોઝ? એક બિલાડી જોઈએ છે કે ગુલાબ જોઈએ છે તમારે? તો કે રોઝ ઇઝ સો સ્વીટ. ગુલાબ કેવું છે? ખૂબ જ સુંદર છે, ખૂબ જ સરસ છે. આઈ વિલ હેવ ધેટ આઈ સપોઝ. એટલે મને લાગે છે કે હું બિલાડીની બદલીમાં ગુલાબ લઈશ. વોટ વિલ યુ હેવ? તમારે શું જોઈએ છે? અ રોઝ ઓર અ બુક? ગુલાબ જોઈએ છે કે ચોપડી જોઈએ છે? અ બુક, અ બુક ફૂલ ઓફ પિક્ચર્સ. બુક છે, ચિત્રોથી ભરેલી છે. ઓહ, ડુ લેટ મી લુક. હવે મને તે જોવા દો. જે પિક્ચરથી ભરેલી બુક છે તે મને હવે જોવા દો. ક્વેશ્ચન નંબર વન, વોટ ઇઝ સ્વીટ? શું સરસ છે? તો આપણે જોયું પાઠની અંદર કે વોટ ઇઝ સ્વીટ. તો આપણે જોયું પાઠની અંદર કે અ રોઝ ઇઝ સ્વીટ. શું સરસ છે? તો કે ગુલાબ છે તે સરસ છે. એટલે આપણે લખશું અ રોઝ ઇઝ સ્વીટ, ગુલાબ સરસ છે. બીજું, વોટ ઇઝ સોફ્ટ? શું સોફ્ટ છે? એકદમ સુવાળું છે. તો આપણે જો કવિ પોયમમાં જોયું અ કેટ ઇઝ સોફ્ટ, બિલાડી છે તે સોફ્ટ છે. પ્રશ્ન નંબર ત્રણ, વોટ ઇઝ નાઇસ? શું બહુ સરસ છે? તો આપણે જોયું પાઠની અંદર અ કેક ઇઝ સો નાઇસ. કેક છે, ખૂબ જ સરસ મજાની હતી. એટલે આપણે લખશું અ કેક ઇઝ નાઇસ. ચોથું છે, વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ? શું ચિત્રોથી ભરેલું હતું? તો આપણે જોયું અ બુક ફૂલ ઓફ પિક્ચર્સ. બુક હતી તે પિક્ચરથી ભરેલી હતી. એટલે આપણે લખ્યું અ બુક ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ. બુક છે તે ચિત્રથી ભરેલી છે. ક્વેશ્ચન ફાઇવ, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. આ પોએમમાંથી છે, કાવ્યમાંથી આપણે રાઇમિંગ વર્ડ ગોતવાના છે. રાઇમિંગ વર્ડ છે લગભગ જે પંક્તિઓ હોય, બે બે પંક્તિઓ એના છેડે આપેલા હોય છે તે રાઇમિંગ વર્ડ હોય છે. છતાં ખબર ન પડે તો જેના ઉચ્ચાર લગભગ સરખા થતા હોય તેને આપણે રાઇમિંગ વર્ડ કહીએ છીએ. પહેલું છે કેક. તો કેક જેવો રાઇમિંગ વર્ડ કયો છે? અથવા તમને જે પંક્તિઓ બે આપી એના છેલ્લે છેલ્લા શબ્દો હોય રાઇમિંગ વર્ડ જ હોય છે. તો કેકનો રાઇમિંગ વર્ડ છે ટેક. બીજું છે રોઝ. તો રોઝનો રાઇમિંગ વર્ડ છે સપોઝ. ઘણી વખત છેલ્લા બે અક્ષર સરખા થતા હોય એ પણ રાઇમિંગ વર્ડ હોય છે. બુક, તો બુકનું રાઇમિંગ વર્ડ છે લુક. ચોથું છે કેટ. તો કેટનો રાઇમિંગ વર્ડ છે ધેટ. ક્વેશ્ચન નંબર ફોર, ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કાઉન્સમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી અને નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે હોટ. હોટ એટલે ગરમ. કોલ્ડ, કોલ્ડ એટલે ઠંડુ. સોફ્ટ એટલે એકદમ સુવાળું. બ્યુટિફુલ એટલે સુંદર. ફેટ એટલે જાડું. થીન એટલે પાતળું. બિગ એટલે મોટું. સ્મોલ એટલે નાનું. લોંગ એટલે લાંબુ. અને શોર્ટ એટલે ટૂંકું. તો પહેલી ખાલી જગ્યા છે ટી ઇઝ. ચા કેવી છે? તો આપણને ખબર છે ચા કેવી હોય? ચા ગરમ હોય છે. એટલે આપણે લખશું ટી ઇઝ હોટ. ચા ગરમ છે. બીજું, ધીસ પેપર ઇઝ થીક. આ પેપર કેવું છે? તો કે આ પેપર છે, આ કાગળ છે, જાડો છે. બટ ધેટ પેપર, બટ છે જ્યારે વાક્યમાં વિરોધાભાસ દર્શાવવાનો હોય ત્યારે આપણે બટનો ઉપયોગ કરીએ છીએ. તો આ પેપર જાડું છે. બટ ધેટ પેપર ઇઝ, તો જાડું, તો એનો વિરોધાભાસી શબ્દ કેવું થાય? થીક એટલે જાડું. તો થીન એટલે પાતળું. એટલે આપણે લખશું ધેટ પેપર ઇઝ થીન. પણ પેલું પેપર કેવું છે? પાતળું છે. બીજું, ધ મેંગો ટ્રી ઇઝ અ ડેસ્ક ટ્રી. મેંગો ટ્રી એટલે આંબો. આપણે જેને કહીએ છીએ આંબાનું ઝાડ કેવું હોય છે? તો આપણને ખબર છે કે આંબાનું ઝાડ એકદમ મોટું હોય છે. એટલે આપણે લખશું બિગ ટ્રી. નેક્સ્ટ, ધ ગ્રાસ ઇઝ. ઘાસ કેવું હોય છે? આપણે ઘાસ ઉપર હાલતા હોય છે. શું કામ? કારણ કે ઘાસ એકદમ સુવાળું હોય છે. એટલે આપણે લખશું ધ ગ્રાસ ઇઝ સોફ્ટ. ચોથું છે આઈસ્ક્રીમ ઇઝ. આપણને ખબર છે ચા ગરમ છે, તો આઈસ્ક્રીમ કેવું હોય? ઠંડુ. એટલે ઠંડા માટેનો શબ્દ છે કોલ્ડ. ધીસ પેન્સિલ ઇઝ ડેસ્ક. બટ ધીસ પેન્સિલ ઇઝ શોર્ટ. બટ આઈપો એટલે વાક્યમાં વિરોધાભાસ દર્શાવવાનો હોય. તો શોર્ટ છે તો એનો વિરોધી શું થઈ જાય? લોંગ. એટલે આપણે વાક્ય થશે ધીસ પેન્સિલ ઇઝ લોંગ. આ પેન્સિલ લાંબી છે. બટ ધીસ પેન્સિલ ઇઝ શોર્ટ. પણ પેલી પેન્સિલ કેવી છે? ટૂંકી છે. બ્લેન્ક્સ નંબર સેવન, મનુભાઈ ઇઝ અ ડેસ્ક મેન બટ હિઝ બ્રધર ઇઝ અ થિન મેન. જ્યારે વાક્યમાં બટ આવે ત્યારે વિરોધાભાસ દર્શાવે છે. આપણને કહે છે પણ તેનો ભાઈ છે તે પાતળો છે. પાતળો છે તો વિરોધાભાસ કેવો થાય? તો કે જાડો છે. એટલે આપણે વાક્ય લખશું મનુભાઈ ઇઝ અ ફેટ. મનુભાઈ જાડો છે. બટ હિઝ બ્રધર ઇઝ થિન. પણ તેનો ભાઈ કેવો છે? પાતળો છે.
આઠમું, માય રૂમ ઇઝ ડેસ્ક બટ યોર રૂમ ઇઝ બિગ. બટ આઈવ એટલે શું દર્શાવે છે? વિરોધાભાસ દર્શાવે છે. બિગ છે તો શું થઈ જશે? સ્મોલ. માય રૂમ ઇઝ સ્મોલ, મારો રૂમ નાનો છે. બટ યોર રૂમ ઇઝ બિગ, તો પણ તમારો રૂમ મોટો છે. રમન ઇઝ ટોલ, રમન કેવો છે? એકદમ લાંબો છે. હિઝ બ્રધર ઇઝ આપણે છે ટોલ, તો તેનો વિરોધ શું થશે? શોર્ટર, ટૂંકો છે, પણ તેનો ભાઈ ટૂંકો છે. ધ પીકોક ઇઝ ડેસ્ક બર્ડ, આપણને ખબર છે મોર છે તે કેવું પ્રાણી છે? તો કે મોર છે સુંદર પક્ષી છે. બર્ડ એટલે પક્ષી, મોર સુંદર પક્ષી છે, એટલે આપણે લખશું ધ પીકોક ઇઝ અ બ્યુટિફુલ બર્ડ. આપણને બધાએ ખબર છે મોર ખૂબ જ સુંદર પક્ષી છે. ક્વેશ્ચન નંબર 5, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં જે આપણે વર્બનું રૂપ આપ્યું છે તે પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં આપેલ વર્બના રૂપનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. વર્બ કોને કહેવાય? તો કે વર્બ એટલે ક્રિયાપદ. કૌંસમાં આપણને કેના રૂપ આપ્યા છે? ક્રિયાપદોના રૂપ આપ્યા છે. તેનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એક્ઝામ્પલ, સંજય વિલ કમ ધ સ્કૂલ ટુમોરો. સંજય આવતીકાલે સ્કૂલે આવશે. કયો કાળ છે? તો વાક્ય જોઈને આપણને ખબર પડી જવી જોઈએ કે સાદો ભવિષ્યકાળ છે. કયો કાળ છે? સાદો ભવિષ્યકાળ છે. જ્યારે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ ત્યારે આપણે શેલ અને વિલનો ઉપયોગ કરી અને જે કૌંસમાં આપેલ વર્બ છે તેની સાથે તેનું મૂળ રૂપ જ મૂકવામાં આવે છે. કોઈ પણ જાતનો ચેન્જીસ થતો નથી. ત્રીજો પુરુષ, પહેલો પુરુષ, બીજો પુરુષ, બધામાં મૂળ રૂપ જ આવશે. આપણે આઈ સાથે શેલનો ઉપયોગ કરશું, બાકી બધાય સાથે વિલનો ઉપયોગ કરશું. પેલી ખાલી જગ્યા, રોહિત ડેસ્ક ક્રિકેટ ફ્રોમ નેક્સ્ટ મંથ. રોહિત છે, કૌંસમાં આપ્યું છે પ્લે, એટલે રોહિત છે આવતા મહિને ક્રિકેટ રમશે. કયો કાળ છે? આપણને ખબર છે કે ભવિષ્યકાળમાં ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી આઈ સિવાય આપણે જે સહાયકારક ક્રિયાપદ તરીકે કેનો ઉપયોગ કરશું? વિલનો ઉપયોગ કરશું. રોહિત વિલ, અને જે કૌંસમાં વર્બ આપ્યું છે એનું મૂળ રૂપ જ મૂકી દેવાનું છે. એમાં કોઈ પણ કાંઈ જાતનો ચેન્જીસ કરવાનો નથી, કારણ કે સાદો ભવિષ્યકાળ છે. વિલ પ્લે. નેક્સ્ટ, મિસિસ શાહ ડેસ્ક ટુ વેરાવલ નેક્સ્ટ વીક ગો. મિસિસ શાહ છે આવતા અઠવાડિયે વેરાવળ જશે. નેક્સ્ટ છે ટુમોરો, જે એવા શબ્દ આવે એટલે આપણને ખબર પડી જાય વાક્ય કેની થાય છે, ભવિષ્યકાળની જ વાત થાય છે. મિસિસ શાહ ડેસ્ક ટુ વેરાવળ નેક્સ્ટ વીક. મિસિસ શાહ છે આવતા અઠવાડિયે વેરાવળ જવાના છે. સહાયકારક ક્રિયાપદ તરીકે આઈ સિવાય બધામાં વિલ મૂકવું ફરજિયાત છે. વિલ, અને જે કૌંસમાં રૂપ છે વર્બનું એનું મૂળ રૂપ વિલ ગો. વી ડેસ્ક ધ રૂમ ટુમોરો ક્લીન. અમે આવતીકાલે રૂમ સાફ કરવાના છીએ. કેની હજી તો કરવાના છીએ. વિલ ક્લીન. મોહન ડેસ્ક અ પિક્ચર. મોહન છે પિક્ચરમાં રંગ પૂરશે. કલર એટલે રંગ પૂરશે, એટલે વિલ કલર. ક્રિયાપદનું મૂળ રૂપ એમને મૂકી દેવાનું છે. આપણે કોઈ પણ જાતનો ચેન્જીસ કરવાનો નથી. ધે ડેસ્ક અ પોએમ નેક્સ્ટ વીક લર્ન. તે આવતા અઠવાડિયે લર્ન એટલે શીખશે, પોએમ શીખશે. વિલ લર્ન. હેમંત ડેસ્ક હિઝ ટીચર ટુમોરો મીટ. હેમંત છે આવતીકાલે તેને શિક્ષકને મળવાનો છે. વિલ મીટ. આઈ ડેસ્ક માય હોમવર્ક ટુમોરો કમ્પ્લીટ. હું આવતીકાલે મારું હોમવર્ક કમ્પ્લીટ કરીશ. આવતીકાલે મારું હોમવર્ક પૂરું કરીશ. આઈ છે એટલે આઈ સાથે આપણે કેનો ઉપયોગ કરશું? શેલ, અને કમ્પ્લીટનું કમ્પ્લીટ. યુ ડેસ્ક અમરેલી ટુમોરો. તમે આવતીકાલે છે અમરેલી રીચ એટલે પહોંચશો. તો કે યુ વિલ રીચ. નાઇન્થ, રાઘવ ડેસ્ક અ બાઇસિકલ નેક્સ્ટ મંથ બાય. રાઘવ છે આવતા મહિને બાઇસિકલ ખરીદવાનો છે. સહાયકારક ક્રિયાપદ તરીકે વિલ અને ક્રિયાપદનું મૂળરૂપ એમને મૂકી દેવાનું છે. ધ બોયઝ ડેસ્ક કાઇટ્સ. બાળકો પતંગ ઉડાડશે. વિલ ફર, સહાયકારક ક્રિયાપદ વિલ અને મૂળરૂપ એમને ફ્લાય. ક્વેશ્ચન નંબર 6, ફોર્મ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી અને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. વુ, વુ એટલે કોણ. વોટ એટલે શું. વેર એટલે ક્યાં. સ્થળ દર્શાવવા માટે આપણે વેરનો ઉપયોગ કરીએ છીએ. વેન એટલે ક્યારે. સમય દર્શાવવા માટે આપણે વેનનો ઉપયોગ કરીએ છીએ. હાઉ મેની એટલે કેટલા. જ્યારે સંખ્યા દર્શક કોઈ વસ્તુ હોય તે દર્શાવવા માટે આપણે હાઉ મેનીનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ આપ્યું છે, કેતન વિલ ગીવ મી ટુ બુક્સ ઇન ધ લાઇબ્રેરી ટુમોરો.
કેતન મને લાઇબ્રેરીમાં આવતીકાલે બે બુક્સ આપશે, કયો કાળ છે તો આપણને જોઈને ખબર પડી જાવી છે, સાદો વર્તમાન ભવિષ્યકાળ છે. વિલ આપ્યું છે અને ક્રિયાપદનું મૂળરૂપ એમનામ આપ્યું છે, કયો કાળ છે તો કે સાદો ભવિષ્યકાળ છે. કેતન છે મને આવતીકાલે લાઇબ્રેરીમાં બે બુક આપવાનો છે. પહેલું વાક્ય, તો પહેલું આપણે કેનાથી ચાલુ કરશું, કેતન કોણ બુક આપવાનું છે, તો કે કેતન આપવાનો છે. તો કોણને ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે વુ કહેવાય. એટલે પ્રશ્ન આપણે ક્યાંથી ચાલુ કરશું, વુથી ચાલુ કરશું. જ્યારે પ્રશ્ન વુથી ચાલુ કરીએ છીએ તો જવાબમાં કેતન આવશે, એટલે આપણે કેતન લેવાનો નથી. કારણ કે પ્રશ્ન જ્યારે ચાલુ કરીએ છીએ તો કોણ મને આવતીકાલે બુક આપશે, કેતન આપશે, તો એ તો જવાબ એ ભેગો આવી જશે. એટલે આપણે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય ચાલુ કરીએ ત્યારે જવાબનો જે પોર્શન છે એ લેવાનો નથી. એટલે વાક્ય પેલું કેનાથી ચાલુ થશે, વુ. વુથી વાક્ય ચાલુ કર્યું હોય તો નામની જગ્યાએ વુ મૂકી અને બાકીનું સેન્ટેન્સ છે આપણે એઝ ઇટ ઇઝ લખી નાખવાનું છે. એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. એક ફેરફાર છે કે પૂર્ણ વિરામની જગ્યાએ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરશું, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે. વુ વિલ ગીવ મી ટુ બુક્સ ટુમોરો. કોણ મને આવતીકાલે બે બુક આપશે. બીજું છે, કેટલી બુક આપશે, તો જવાબમાં છે બે બુક આપશે. તો આપણે પ્રશ્ન શું પૂછીએ તો જવાબમાં બે બુક્સ આપશે. તો આપણે એમ કહીએ કે કેતન મને આવતીકાલે લાઇબ્રેરીમાં કેટલી બુક આપશે, કેટલી બુક આપશે ત્યારે જવાબમાં શું આપશે, બે બુક આપશે. તો આપણે સંખ્યા દર્શાવવા માટે કેનો ઉપયોગ કરીએ છીએ, હાઉ મેનીનો ઉપયોગ કરીએ છીએ. એટલે પ્રશ્ન વાક્ય નથી બનશે, હાઉ મેનીથી બનશે. ટુ બુક્સ છે એ જવાબ છે, એટલે આપણે પ્રશ્ન પૂછતા હોય જવાબની ખબર હોય તો આપણે પ્રશ્ન પૂછતા જ નથી, એટલે જવાબ આપણે લેવાનો નથી. હાઉ મેની બુક્સ વિલ કેતન ગીવ મી ટુમોરો. કેતન છે મને આવતીકાલે કેટલી બુક આપશે. નેક્સ્ટ, પછીનો પ્રશ્ન છે ઇન ધ લાઇબ્રેરી. ક્યાં આપશે, તો કે લાઇબ્રેરીની અંદર આપશે. હજી વોટથી ચાલુ કરો ને બુક્સ. પછી છે બુક્સ આપશે, શું આપશે, તો કે બુક્સ આપશે. એટલે આપણે કેના એક બુક્સ, તો કેતન મને લાઇબ્રેરીની અંદર શું આપશે, ત્યારે પ્રશ્ન જવાબ શું આવશે, કે મને બુક્સ આપશે. તો બુક્સ શું, શું માટેનો કેવો પ્રશ્નાર્થ વાક્ય છે, તો કે વોટ. એટલે પછીનો પ્રશ્ન આપણે કેનાથી ચાલુ કરશું, વોટ. વોટ વિલ કેતન ગીવ મી ટુમોરો. કેતન મને આવતીકાલે શું આપશે, તો જવાબ આવશે કેતન મને આવતીકાલે લાઇબ્રેરીમાં બે બુક આપશે. નેક્સ્ટ, ઇન ધ લાઇબ્રેરી ક્યાં આપશે, તો કે લાઇબ્રેરીમાં આપશે. આપણે પ્રશ્ન એમ પૂછવાનું છે, કેતન મને બે બુક આવતીકાલે ક્યાં આપશે, તો ક્યાં આપશે, તો જવાબમાં શું આવશે, કે લાઇબ્રેરીમાં આપશે. તો ક્યાં, તો ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે વેર. પ્રશ્નો કેનાથી ચાલુ થશે, તો કે વેરથી ચાલુ થશે. વેર વિલ કેતન ગીવ મી ટુ બુક્સ ટુમોરો. કેતન મને બે બુક છે તે આવતીકાલે ક્યાં આપશે. નેક્સ્ટ, ક્યારે આપશે, તો કે આવતીકાલે આપશે. ટુમોરો, આવતીકાલે. તો આપણે કેનાથી પ્રશ્ન પૂછશું, તો કે ક્યારે આપશે, તો કે આવતીકાલે આપશે. તો ક્યારે માટેનો કયો શબ્દ છે, વેન. પ્રશ્નવાચક કેનાથી ચાલુ થશે, વેનથી ચાલુ થશે. વેન વિલ કેતન ગીવ મી ટુ બુક્સ. કેતન મને બે બુક ક્યારે આપશે. પેલું, જતિન વિલ ગો ટુ ભાવનગર નેક્સ્ટ વીક. જતિન ભાવનગર ક્યારે જશે, તો કે આવતા અઠવાડિયે ભાવનગર જવાનો છે. જવાબ, પ્રશ્નાર્થ વાક્ય છે, જતિન કોણ જવાનું છે, આવતા અઠવાડિયે ભાવનગર કોણ જવાનું છે, ત્યારે જવાબમાં શું આવશે, જતિન આવશે. તો કોણ, કોણ માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે, વુ. એટલે પહેલું વાક્ય કેનાથી ચાલુ થશે, વુથી ચાલુ થશે. જતિન વિલ ગો ટુ ભાવનગર નેક્સ્ટ વીક. જતિન છે આવતા અઠવાડિયે ભાવનગર જવાનો છે. જતિન આવતા અઠવાડિયે ક્યાં જવાનો છે, ક્યાં પ્રશ્ન પૂછશું ત્યારે જવાબમાં આપણને શું મળશે, ભાવનગર શબ્દ મળશે. તો ક્યાં શબ્દ પૂછવા માટે જ્યારે સ્થળ દર્શાવો હોય ત્યારે આપણે વેરથી ચાલુ કરીએ છીએ. બીજું પ્રશ્નાર્થ વાક્ય ક્યાંથી ચાલુ થશે, વેરથી ચાલુ થશે. જતિન વિલ ગો ટુ ભાવનગર નેક્સ્ટ વીક. જતિન છે આવતા અઠવાડિયે ભાવનગર જ થશે. એટલે આપણે જોશું જતિન આવતા અઠવાડિયે, જતિન ભાવનગર ક્યારે જશે, તો કે જતિન આવતા અઠવાડિયે ભાવનગર જશે. ક્યારે, સમય દર્શાવવા માટે આપણે વેનનો ઉપયોગ કરીએ છીએ. પહેલું પ્રશ્નાર્થ વાક્ય વુથી ચાલુ થશે, બીજું વેરથી ચાલુ થશે અને ત્રીજું વેનથી ચાલુ થશે. તો વુથી ચાલુ કરીએ, આ જવાબ છે. જ્યારે આપણે પ્રશ્ન પૂછતા હોય જવાબ ખબર હોય ત્યારે આપણે પ્રશ્ન પૂછતા નથી, એટલે જે જવાબ છે તે આપણે કાઢી નાખશું. વુવાળું વાક્ય છે એટલે આપણે વુ, વિલ, બાકીનું સેન્ટેન્સ એમને એમ, ગો ટુ ભાવનગર નેક્સ્ટ વીક.
હવે આ વું વાળો પોર્શન પૂરો થઈ ગયો. હવે આપણે જોવાનું છે કે જતીન ભાવનગર, જતીન આવતા અઠવાડિયે ક્યાં જશે, ક્યાં જશે? તો કે ભાવનગર જશે. ટુ ભાવનગર છે એ જવાબ છે, એટલે જ્યારે પ્રશ્ન પૂછતા હોય ત્યારે જવાબ લેવાય નહીં. વેર, જ્યારે વેર વોટ કે વેનથી ચાલુ કરીએ પછી તેને તરત જ સહાયકારક ક્રિયાપદની જરૂર પડે છે. સહાયકારક ક્રિયો છે તો કે વિલ આપી દો. અને જતીન ક્યાં વયું જશે? પાછળ. વેન વિલ જતીન ગો નેક્સ્ટ વીક. જતીન આવતા અઠવાડિયે ક્યાં જશે? જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ આગળ વયો જાય, ને કરતાં ક્યાં વયો જાય? પાછળ વયો જાય. ચાલો હવે છે જતીન ભાવનગર ક્યારે જશે? તો કે આવતા અઠવાડિયે જશે. આપણને ખબર છે ક્યારે જશે તો આપણે સવાલ પૂછીએ નહીં, એટલે નેક્સ્ટ વીક આપણે લેવાનું નથી. વેન પછી વાક્ય અહીંથી આ કરનો આખો વિલ આગળ લઈ લ્યો અને જતીન પાછળ લઈ લ્યો. વેન વિલ જતીન ગો ટુ, સેન્ટેન્સ એમ નામ ભાવનગર. આ તો જવાબ છે એટલે આપણે આ લેવાનો નથી. વાક્યમાં આગળ કાંઈ છે? તો કે નથી. વાક્ય પૂરું કરી નાખો એટલે પાછળ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેશું. નેક્સ્ટ, કેયુર બાય અ શર્ટ ટુમોરો. કેયુર છે આવતીકાલે શર્ટ ખરીદશે. કોણ આવતીકાલે શર્ટ ખરીદશે? તો કે કેયુર શર્ટ ખરીદશે. એટલે વાક્ય પહેલાંથી કોનું ચાલુ થશે? વુથી ચાલુ થશે. કેયુર છે આવતીકાલે શું ખરીદશે? તો જવાબમાં આવશે શર્ટ ખરીદશે. શું? શું ને ઇંગ્લિશમાં વોટ. કેયુર નવો શર્ટ ક્યારે ખરીદશે? તો કે આવતીકાલે ખરીદશે. આવતીકાલે એટલે વેન. સમય દર્શાવવા આપણે વેનનો ઉપયોગ કરીએ, સ્થળ દર્શાવવા વેનનો. પહેલું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય વુથી, બીજું વોટ અને ત્રીજું વેન. જ્યારે આપણે જવાબ કરીએ છીએ આપણને ખબર છે જવાબ તો પ્રશ્નનો પૂછાય, એટલે કેયુર કાઢી નાખીએ છીએ આપણે કેયુરની જગ્યાએ. એવું બાકીનું સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ લખી નાખો. વિલ બાય અ શર્ટ ટુમોરો પ્રશ્નાર્થ વાક્ય છે, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો હવે બીજું વાક્ય કેનાથી ચાલુ કરવાનું છે? વોટથી ચાલુ કરવાનું છે. હવે આપણને ખબર છે કે શું ખરીદશે? તો કે શર્ટ ખરીદશે. આપણને ખબર ન હોય ત્યારે જ આપણે પ્રશ્ન પૂછતા હોય, એટલે જ્યારે વોટથી પ્રશ્ન કરશું ત્યારે શર્ટ જવાબ છે એ આપણે લેવાનો નથી. વોટ પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે વિલ આગળ આવી જાય અને કરતા પાછળ, સહાયકારક ક્રિયાપદ આગળ અને કરતા પાછળ. વિલ કેયુર બાય, આ તો જવાબ છે આપણે લેવાનો નથી, એટલે આને જવા દો, સ્કીપ કરી નાખો, આગળ વયા જાઓ. ટુમોરો હવે આગળ વાક્ય છે નથી, એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. નેક્સ્ટ, ક્યારે નવો શર્ટ ખરીદશે? તો કે આવતીકાલે ખરીદશે. જવાબ છે આવતીકાલ, એટલે એ આપણે લેવાનો છે નહીં. વાક્ય ક્યાંથી ચાલુ થશે? વેન, સહાયકારક ક્રિયાપદ આગળ, કરતા પાછળ. કેયુર લાઈનમાં આવતું બધું લેતું જવાનું, જ્યાં ચોકડી મારી એવી જ નહીં લેવાનું. લાઈનમાં આવે છે બાય અ શર્ટ, આ તો જવાબ છે આપણે લેવાનો નથી. આગળ કાંઈ છે? તો કે આગળ કાંઈ નથી. વાક્ય પૂરું એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. વાક્ય નંબર થ્રી, સોનલ વિલ ડ્રો ટુ રંગોલીઝ ઇન ધ ઇવનિંગ. સોનલ છે સાંજે બે રંગોળી દોરવાનું છે. તો આપણે પ્રશ્ન પૂછવાના છીએ કોણ સાંજે બે રંગોળી દોરશે, ત્યારે જવાબમાં આવશે સોનલ સાંજે બે રંગોળી દોરશે. એટલે પહેલો પ્રશ્ન ચાલુ થશે વુથી. ટુ રંગોળીઝ, કેટલી રંગોળી? તો કે બે રંગોળી. આપણે પ્રશ્ન પૂછશું સોનલ સાંજે કેટલી રંગોળી દોરવાની છે, ત્યારે જવાબમાં આવશે બે રંગોળી દોરવાની છે. તો આપણે જ્યારે સંખ્યામાં જવાબ જોતો હોય ત્યારે આપણે હાઉ મેનીનો ઉપયોગ કરશું. હાઉ મેની, સોનલ બે રંગોળી ક્યારે દોરવાની છે, ત્યારે જવાબ આવશે સાંજે દોરવાની છે. સમય દર્શાવવા માટે આપણે વેનનો ઉપયોગ કરીએ છીએ. ક્યારે એટલે વેન, તો પેલું વુથી, બીજું હાઉ મેની, ત્રીજું વેનથી. હવે પેલો વુથી સવાલ પ્રશ્ન વાક્ય ચાલુ થાય તો આપણે નામની જગ્યાએ હું મૂકી અને બાકીનું સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ લખવાનું છે. અને ન ખબર હોય તો આપણે જેનાથી પ્રશ્ન પૂછીએ છીએ આપણને ખબર હોય કે જવાબ આ છે ત્યારે આપણે પ્રશ્ન પૂછતા નથી, તો તે જવાબ છે એ લેવાનો નથી. હુ વિલ ડ્રો ટુ રંગોલીઝ ઇન ધ ઇવનિંગ, પ્રશ્નાર્થ વાક્ય છે એટલે છેલ્લે પ્રશ્નાર્થ છે. હું વાળું કામ પતી ગયું.
હાઉ મેની, કેટલી રંગોળી? તો કે બે રંગોળી. જ્યારે આપણને ખબર હોય કે બે રંગોળી દોરવાની, તો આપણે પ્રશ્ન પૂછતા નથી, એટલે બે રંગોળી જવાબ છે એટલે એ આપણે પ્રશ્નમાં લેશું નહીં. વાક્ય ક્યાંથી ચાલુ થશે? હાઉ મેની. હવે હાઉ મેનીને ખબર નથી કે આપણે કોની વાત કરીએ છીએ, એટલે આપણે એને કહેવાનું છે કે આપણે રંગોળીની વાત કરીએ છીએ. હાઉ મેની રંગોલીસ. જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે સહાયકારક ક્રિયાપદ આગળ વયો જશે અને કરતા પાછળ જતો રહેશે. વિલ, સોનલ, ડ્રો. હવે ટુ રંગોલીસ છે એ જવાબ છે, રસ્તામાં આવે છે પણ જવાબ છે, ચોકડી મારી એટલે લેવાનું નથી. હજી વાક્ય છે આગળ, તો કે આ છે તો લઈ લો. ઇન ધ ઇવનિંગ. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ક્યારે દોરશે? તો કે સાંજે દોરશે. ઇન ધ ઇવનિંગ જવાબ છે એટલે એ આપણે લેવાનો છે નહીં. વાક્ય ક્યાંથી ચાલુ કરશું? વેનથી. વેન, સહાયકારક ક્રિયાપદ આગળ, કરતા પાછળ. વેન, વિલ, સોનલ. બાકીનું સેન્ટેન્સ લેતા જાઓ. ડ્રો, ટુ રંગોલીસ. હા, તો કે આ જવાબ લેવાનો છે. આગળ વાક્ય છે તો કે નથી, વાક્ય પૂરું થઈ ગયું, પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દો. શરદભાઈ વિલ ગો ટુ હિઝ ઓફિસ એટ 9 o'clock. શરદભાઈ 9 વાગે તેની ઓફિસે જાય છે. આપણે પ્રશ્ન શું પૂછીએ તો જવાબમાં શરદભાઈ આવે, તો આપણે એમ પૂછીએ કોણ 9 વાગે ઓફિસે જાય છે, તો જવાબમાં આવશે શરદભાઈ. કોણ? કોણ ઇંગ્લિશમાં શું કહેશું? હુ. શરદભાઈ 9 વાગે ક્યાં જાય છે? તો જવાબ આવશે ઓફિસે જાય છે. ક્યાં? જગ્યા દર્શાવવા, સ્થળ દર્શાવવા મેં આપણે વેરનો ઉપયોગ કરીએ છીએ. વેર. શરદભાઈ ઓફિસે ક્યારે જાય છે? ક્યારે જાય છે? 9 વાગે જાય છે. ક્યારે એટલે વેન. સમય દર્શાવવા આપણે વેનનો ઉપયોગ કરીએ છીએ. પેલું હું, પછી વેર અને વેન. હવે આપણે શરદભાઈ, આપણને ખબર હોય તો આપણે પ્રશ્ન ના પૂછીએ, એટલા માટે શરદભાઈને લેવાના છે નહીં. હુ, બાકીનું વાક્ય એમને લખી જ નાખો. વિલ, ચોકડી માર્યું એટલું જ નથી લેવાનું, બાકીનું તો આપણે લેવાનું જ છે. ગો ટુ હિઝ ઓફિસ એટ 9 o'clock. ચાલો, શરદભાઈ 9 વાગે ક્યાં જાય છે? તો કે ઓફિસે જાય છે. આપણને ખબર હોય ઓફિસે જાય છે તો આપણે પૂછીએ નહીં, એટલે આ લેવાનું આપણને છે નહીં. કે નથી થશે? વેર. વેર, સહાયકારક ક્રિયાપદ આગળ, કરતા પાછળ. વેન, વિલ, શરદભાઈ. વાક્ય લેવા માંડો. ગો. આ પોર્શનમાં ચોકડી મારી આ લેવા નથી. આગળ વાક્ય છે તો કે આ છે, લઈ લ્યો. એટ 9 o'clock. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. શરદભાઈ ઓફિસે ક્યારે જાય છે? તો કે 9 વાગે જાય છે. એટ ધ 9 o'clock. આપણને સવાલ પૂછીએ એ જવાબ લેવાનો હોય નહીં. વેન, સહાયકારક ક્રિયાપદ આગળ અને કરતા પાછળ. વેન, વિલ, શરદભાઈ. વાક્ય એઝ ઇટ ઇઝ લેવા માંડો. ગો ટુ હિઝ ઓફિસ. આ તો આપણે લેવાનો નથી, પ્રશ્ન પૂછો આગળ કંઈ છે નથી, એટલે વાક્ય પૂરું, એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. યસ વિલ બ્રિંગ 10 balloons ટુમોરો. યસ છે, આવતીકાલે 10 ફુગ્ગા લઈ આવવાનો છે. કોણ લઈ આવવાનું છે? તો કે યસ લઈ આવવાનું છે. કોણ? હુ. કેટલા ફુગ્ગા લઈ આવશે? કેટલા ફુગ્ગા લઈ આવશે એટલે આપણે કેવું પડશે? કેટલા? તો કે સંખ્યાવાચક આપણે જોતા હોય ત્યારે આપણે કેનાથી પૂછીએ છીએ? હાઉ મેની. યસ છે, 10 ફુગ્ગા ક્યારે લઈ આવશે? તો કે આવતીકાલે લઈ આવશે, એટલા માટે વેન. આપણે સમય દર્શાવવા વેનનો ઉપયોગ કરીએ છીએ. પહેલું હુથી, બીજું હાઉ મેની, ત્રીજું વેન. આપણે હુથી જવાબ પૂછીએ, ખબર હોય તો પૂછીએ નહીં. હુ, હુ લખીને બાકીનું સેન્ટેન્સ આપણે એઝ ઇટ ઇઝ લખી નાખવાનું છે. હુ વિલ બ્રિંગ 10 balloons ટુમોરો. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે બીજું કેનાથી બનાવવાનું છે? હાઉ મેનીથી. એટલે આપણને ખબર હોય કે 10 balloon લઈ આવવાનો, તો આપણે એ પૂછીએ નહીં. એટલે હાઉ મેની. હાઉ મેનીને કેવું પડે છે? કોની વાત થાય? તો કે ફુગાની વાત થાય છે, એટલે બલૂન્સ. સહાયકારક ક્રિયાપદ આગળ અને કરતા પાછળ. વિલ, યસ. પછી રસ્તામાં આવતી લેતા જાઓ. બ્રિંગ.
આપણે લેવાનું છે નહીં, કારણ કે જવાબ હજી છે તો કે આ છે તો લઈ લો ટુમોરો. નેક્સ્ટ, 10 બલૂન ક્યારે લઈ આવશે? તો કે આવતીકાલે લઈ આવશે. તો આવતીકાલે જવાબ છે એટલે એ આપણે લેવાનો નથી. વેન, સહાયકારક ક્રિયાપદ આગળ અને કરતા પાછળ. વેન વિલ, યસ, વાક્ય લેતા જાઓ બ્રિંગ, ટેન બલૂન્સ. આ તો આપણે લેવાનું નથી, આગળ વાક્ય નથી. એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. સંજય વિલ ક્લીન હિઝ રૂમ ઓન સન્ડે. સંજય છે સન્ડે એટલે રવિવારે છે તેનો રૂમ સાફ કરવાનો છે. કોણ સાફ કરવાનો છે? તો કે સંજય એટલે વુ. સંજય રવિવારે શું સાફ કરવાનો છે? તો કે તેનો રૂમ સાફ કરવાનો છે. શું? તો વોટ. ક્યારે કરશે? તો કે રવિવારે કરશે. ક્યારે? ક્યારે ઇંગ્લિશમાં શું કહેશું? વેન. પેલું વુથી વાક્ય હોય તો નામ કાઢી નાખવાનું છે, વુ લખીને બાકીનું વાક્ય આપણે એમનેમ લખી નાખશું. વુ વિલ ક્લીન હિઝ રૂમ ઓન સન્ડે. કોણ રવિવારે તેનો રૂમ સાફ કરશે? તો જવાબમાં આવશે સંજય. નેક્સ્ટ, સંજય રવિવારે શું સાફ કરશે? તો કે તેનો રૂમ સાફ કરશે. હિઝ રૂમ જવાબ છે એટલે આપણે લેવાય નહીં. વોટ, પછી સહાયકારક ક્રિયાપદ આગળ અને કરતા પાછળ. વોટ વિલ સંજય ક્લીન ઓન સન્ડે. સંજય તેનો રૂમ ક્યારે સાફ કરશે? તો કે રવિવારે સાફ કરશે. આપણને ખબર હોય તો આપણે સવાલ પૂછીએ નહીં, એટલે રવિવાર છે તે આપણે કાઢી નાખશું. વેન સહાયકારક ક્રિયાપદ આગળ. વિલ સંજય બાકીનું વાક્ય એમને લખવાનું. ક્લીન ચોકડીવાળો વિભાગ લેવાનો નથી. હિઝ રૂમ આગળ છે તો કે આપણે જવાબ છે લેવાનો નથી, એની આગળ કાંઈ નથી એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. ટીચર વિલ સ્પીક ઇન એસેમ્બલી હોલ નેક્સ્ટ સેટરડે. ટીચર છે એસેમ્બલી હોલમાં આવતા સેટરડે બોલવાના છે. કોણ બોલશે? તો કે શિક્ષક બોલશે. હુ ક્યાં બોલશે? તો કે એસેમ્બલી હોલમાં બોલશે. વેર. ક્યારે બોલશે? તો કે આવતા શનિવારે બોલશે એટલે વેન. વુ વાળું વાક્ય છે એટલે આપણે નામની જગ્યાએ વુ મૂકી અને એમને લખી નાખો. વુ વિલ સ્પીક ઇન ધ એસેમ્બલી હોલ નેક્સ્ટ સેટરડે. આવતા શનિવારે એસેમ્બલી હોલમાં કોણ બોલવાનું છે? તો કે શિક્ષક બોલવાના છે. બીજું વાક્ય છે આવતા શનિવારે શિક્ષક ક્યાં બોલવાના છે? તો કે એસેમ્બલી હોલમાં બોલવાના છે. આપણને ખબર હોય તો આપણે પૂછીએ નહીં એટલે એસેમ્બલી હોલ લેવાનું છે નહીં. વેર વિલ સહાયકારક ક્રિયાપદ આગળ કરતા પાછળ. ધ ટીચર સ્પીક નેક્સ્ટ સ્પીક પછી આ ચોકડીવાળો આપણે લેવાનું નથી છે તો કે આજે એ શબ્દ છે લઈ લો બધાએ નેક્સ્ટ સેટરડે. ક્યારે બોલવાના છે? તો કે આવતા શનિવારે બોલવાના છે એટલે એ આપણે લેવાનું છે નહીં. વેન સહાયકારક ક્રિયાપદ આગળ કરતા પાછળ. વેન વિલ ટીચર બધું હવે લાઈનમાં જ લેતું જવાનું છે. સ્પીક ઇન ધ એસેમ્બલી હોલ. માય ગ્રાન્ડફાધર વિલ ગિફ્ટ મી અ બાઇસિકલ નેક્સ્ટ વીક. મારા દાદા છે તે આવતા અઠવાડિયે મને બાઇસિકલ ગિફ્ટ ભેટમાં આપવાનું છે. કોણ આપવાનું છે? તો કે માય ગ્રાન્ડફાધર એટલે વુ. કોણ એટલે વુ. શું આપવાના છે? તો કે સાયકલ ગિફ્ટમાં આપવાના છે. શું એટલે વોટ. ક્યારે આપવાના છે? આવતા અઠવાડિયે આપવાના છે એટલે વેન. ક્યારે? ત્યારે જવાબમાં આવશે આવતા અઠવાડિયે. પેલું વુથી વુ બાકીનું વાક્ય એમને. વુ વિલ ગિફ્ટ મી અ બાયસિકલ નેક્સ્ટ વીક.
શું આપશે? તો કે સાયકલ આપશે. કેનાથી થાય? વોટ. વોટથી વાક્ય ચાલુ કરીએ. સહાયકારક ક્રિયાપદ આગળ અને કરતા પાછળ. વોટ વિલ, એમ સ્મોલ કરવાનો. માય ગ્રાન્ડફાધર. ગિફ્ટ મી. બાયસિકલ તો જવાબ છે, એટલે આપણે એ લેવાનો નથી. આગળ વાક્ય છે નેક્સ્ટ વીક. ક્યારે દેશે? તો કે આવતા અઠવાડિયે આપશે. એટલે વાક્ય ચાલુ થશે વેન. સહાયકારક ક્રિયાપદ આગળ અને કરતા પાછળ. વેન વિલ માય ગ્રાન્ડફાધર ગિફ્ટ. આ તો આપણે લેવાનો નથી. મી અ બાયસિકલ.